પૂરા થયા હવે ચારે યુગ, આવી ગયો હવે આ કળિયુગ. પ્રણામ પ્રભુ. હે કળિયુગ, કેમ પધારવું પડ્યું? હે પ્રભુ, મારે જાણવું છે કે સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને હવે આ ચોથો યુગ મારો કળિયુગનો હશે. તો મારા કળિયુગની નિશાની કઈ? માનવ જ્યારે દાનવ બને, સંત જ્યારે શૈતાન બને, સતી જ્યારે કણિકા બને, બાપ જ્યારે હેવાન બને, કુવારિકા જ્યારે મા બને, બ્રાહ્મણ જ્યારે માંસ મદિરાનો ભોગી બને, તો હે કળિયુગ, એ તારા કળિયુગની નિશાની હશે. હે પ્રભુ, આ કળિયુગમાં પૃથ્વી લોક પર મારો પ્રભાવ કેવો હશે? હું ક્યાં અને કેવી રીતે મારો પ્રભાવ પાડી શકીશ? જ્યાં અસત્ય, અન્યાય, અત્યાચાર, કુવિચાર, ભ્રષ્ટાચાર જ્યાં જ્યાં હશે ત્યાં તારો પ્રભાવ પાડી શકીશ. જ્યાં લાજ, શરમ, માન, મર્યાદા મનુષ્ય જાળવી નહીં શકે એ જગ્યાએ તું તારો પ્રભાવ પાડી શકીશ. તો હે પ્રભુ, કૃપા કરી એ જણાવો કે એવી કઈ જગ્યા હશે જ્યાં મારો કળિયુગનો પ્રભાવ નહીં પડે. હે કળિયુગ, જ્યાં હવન થતા હશે, જ્યાં સત્સંગ થતો હશે, જ્યાં નવદુર્ગાની પૂજા ભક્તિ થતી હશે, જ્યાં મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર, વિષ્ણુ સ્તોત્રનું પઠન થતું હશે એવી જગ્યાએ તારો પ્રભાવ નહીં પડે. તો હે પ્રભુ, મને એવું વરદાન આપો જેનાથી હું મારી શક્તિ વધારી શકું. હે કળિયુગ, હું તને ઈચ્છા સ્વરૂપનું વરદાન આપું છું. તું ધારે તે પશુ, પક્ષી કે મનુષ્યનું સ્વરૂપ ધારણ કરી શકીશ. હા પ્રભુ, સાથે વશીકરણ શક્તિ પ્રદાન કરું છું. તું ધારીશ તે જળ કે ચેતનને વશમાં કરી એની પાસે તું ધાર્યું કામ કરાવી શકીશ. પણ હે કળિયુગ, આ ચોથો યુગ દેવી શક્તિનો યુગ ગણાશે, જ્યાં નવદુર્ગાના નવ સ્વરૂપ પછી દશામાં દસમા સ્વરૂપે પૂજાતા હોય ત્યાં તું તારી નજર પણ ન નાખતો, નહીં તો તારો અંત દશામાં પોતે જ નક્કી કરશે. હે પ્રભુ, તો હું પૃથ્વીલોક પર જાઉં? તથાસ્તુ. મેં મચાવ્યો હાહાકાર, ચારે કોર મારો જય જયકાર, પૂરા થયા હવે ચારે યુગ, આવી ગયો હવે આ કળિયુગ. પ્રભુએ અતિ પ્રસન્ન થઈ મને ઈચ્છા સ્વરૂપનું વરદાન આપ્યું, તો શા માટે એ વરદાનનો હું ઉપયોગ ના કરું? હું પણ સુંદર દેખાવું એવું મારું સ્વરૂપ ધારણ કરું. પ્રભુએ કહેલું કે જ્યાં દશામાની સેવા પૂજા થતી હોય ત્યાં મારો પ્રભાવ નહીં પડે, પણ કઠોર કળિયુગની શરૂઆત કરું તો દશામાના ભક્તને ત્યાંથી જ કરું, તો જ હું કળિયુગ ખરો.
या देवी सर्वभूतेषु दशामा रूपेण संस्थिता नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः। हे मां दशामा, तमे तो अमारा अंतरनी दरेक इच्छा पूरी करी छे, अमारा कार्जना दरेक कोड पूरा करया छे। हे मां दशामा, तू तो अमारा जीवननो आधार छे। मां, तमे तो अमने सुख संपत्ति अने संतति त्रणेय दीधा छे। हे मां दशामा, वगर मागे जे जोईए तेमा अमने आपी छे। मां, सदाने माटे अमारा उपर कृपा दृष्टि राखजो। मां, तू तो अमारो मावतर छे। मां, अमे तो पामर मानवी छे, अमारा थी क्यारे कोई भूल थाय तो हे दशामा, मोटू मन राखी अमने माफ करजो। आ दशा माना भक्तों पर मारो प्रभाव जोवो पड़शे। जय दशामा। रोहित दिकरा, जय दशामा। जय दशामा पुजारी बापा। पुजारी बापा, आलो प्रसाद अने मां दशामा ने धरावी दियो। हाँ, अखंड सौभाग्यवती भव। दीकरा रोहित अनेक जन्मोना पुण्य फले ने त्यारे आवी सुशील संस्कारी धर्मप्रिय अने सेवाभावी परणेतर मळती होय छे। पुजारी बापा, आपण एवा गुणोनी ज भंडार छे। दीकरा, पति पत्नी एक ज माळाना मणका होय छे। જ્યારે બંને વચ્ચે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ ભળે ને ત્યારે જીવન નૈયા પાર ઉતરે છે। જય દશામાં, કલ્યાણ કર, સહાય કર, રક્ષા કર માં ભગવતી આદિ શક્તિ। લે દીકરા, આ શ્રીફળ, આ ચુંદડી અને આ પ્રસાદ સૌ કોઈને વહેંચી દેજે। પ્રસાદ જેટલો વહેંચાય ને એટલું જ સારું। જય દશામાં। જય દશામાં। જય દશામાં। જય દશામાં। જય દશામાં। હે માં ભગવતી, સૌનું કલ્યાણ કરજો। માં, આજે અતિ પ્રસન્ન હે પામર માનવી, જો ઘડીભરમાં તારા જોગ સંજોગ ના બદલી નાખું તો હું કળિયુગ નહીં તમારી દશામાં તમને બચાવવા આડો હાથ પણ નહીં કરી શકે। આશા, તને યાદ છે ને, કાલે મારા સાહેબ જમવા આવવાના છે। રસોઈ સરસ મજાની બનાવજે, જોજે હો રસોઈમાં કોઈ ઉણપ ના રહી જાય। અરે રોહિત, હું એવી રસોઈ બનાવીશ ને કે તમારા સાહેબ ખુશ થઈ જાય। આ જમાડવાની વાત તો બાજુ પર રહી, આ કડિયુક તો તને પાણી પણ નહીં પીવડાવવા દે। હું કોણ? કડિયુક? આશા, અલી, ઓ આશા। ઓહો, આવો આવો સુશીલાબેન, શું કરતી હતી? આવો સુશીલા, બેસ, પાણી પીશ? ના ના, શું કરતી હતી? કઈ નહીં, આ રોહિતના સાહેબ આવવાના છે ને તો એમના માટે જમવાનું બનાવતી હતી। માં દશામાની કૃપાથી રોહિતભાઈની નોકરી સારી છે। હા, માં દશામાની દયાથી રોહિતને નોકરી પણ સારી છે, પગાર પણ સારો છે અને સાહેબ પણ સારા છે, નહીં તો આ મોંઘવારીમાં ઘરનું પૂરું કેવી રીતે થાય? હા બેન, ખરેખર માં દશામાં હાજરા હજુર છે। અમે પણ બાધા રાખી હતી કે અમારા ઘરે દીકરો આવશે તો અમે પણ માં દશામાના ગરબા રખાવીશું, અને એટલે જ કહેવા આવી હતી કે સાંજે દશામાના ગરબા રાખ્યા છે। અને હા, રોહિતભાઈને લઈને આવજો, નહીં તો એમના વગર ગરબા કોણ ગવડાવશે? હા બેન, અમે જરૂરથી આવશો અને માં દશામાના ગુંડલા ગઈશું। આવો આવો સાહેબ,
બેસો. અરે આવો આવો. આશા સાહેબ માટે ઠંડુ પાણી લાવ. હા લાવું. પપ્પા. અરે આવી ગયો મારો દીકરો. અંકલ ને નમસ્તે કરો. નમસ્તે અંકલ. હા બેટા નમસ્તે. આસુ, પાણીના બદલામાં કેરોસીન. તારી પત્નીમાં એટલી પણ સમજણ નથી કે ઘરમાં આવેલ મહેમાનને પાણીના બદલામાં કેરોસીન ના પીડાવાય. નાના સાહેબ, મેં તો તમને પાણી જ આપ્યું છે. વાહ રોહિત વાહ, ભૂલ સ્વીકારવાને બદલે જુઠ્ઠું બોલવાની બુદ્ધિ બરાબર છે તારી પત્નીમાં. કેરોસીન હાથમાં આવે એની પહેલી ખબર આપણા નાકને પડી જાય છે, સમજો? રોહિત, મેં તમને પાણી જ આપ્યું છે. તો હું જુઠ્ઠું બોલું છું? હે, હું જુઠ્ઠું બોલું છું અને તમે સાચું બોલો છો ને? રોહિત, તમારા હાથમાં એ જ ગ્લાસ છે, તમે પી જુઓ. અરે આશા, આ તો પાણી જ છે. લાગે છે તમે બંને જુઠ્ઠું બોલો છો, તમારા મગજ ઠેકાણે નથી. એ તો જ્યારે નોકરીમાંથી હાથ ધોવા પડશે ને ત્યાર પછી બધું જ બરાબર સમજાઈ જશે. રોહિત, હું તને આજે ને આજે નોકરીમાંથી છૂટો કરું છું. ફરીથી તારું મોઢું મને ક્યારે બતાવતો નહીં. અરે હે દશામાં, આ શું થાય છે? કાંઈ સમજાતું નથી. રોહિત, મેં તો તમને પાણી જ આપ્યું હતું, પણ ખબર નહીં સાહેબે આવું કેમ કર્યું. આશા, મને પણ કંઈ સમજાતું નથી. હશે, દશામાંએ જે ધાર્યું હશે તે થશે. હવે ગમે તેટલા નિશાસા નાખીએ તોય કશું વળે તેમ નથી. અરે રોહિત, હું તો ભૂલી જ ગઈ હતી, આજે સુશીલા બેનના ત્યાં ગરબા છે અને આપણે જવાનું છે, કેમ કે ગરબા તમારે ગવડાવવાના છે. હા આશા, આપણે આ બધું ભૂલીને ગરબામાં જોડે જઈશું. હા પપ્પા, ગરબામાં રમવાની મજા આવશે. તમારી આ મજાને આ કળિયુગ સજા બનાવશે. આ કળિયુગનો કહેર લૂંટી લેશે તમારી લહેર. હે કળિયુગ, તારે જેટલું હસવું હોય એટલું તું હસી લે, પણ હું તને તારા મનસુબામાં ક્યારે સફળ નહીં થવા દઉં. મારા ભક્તોને હેરાન કરી તારી શક્તિને સવયસિત કરવાની તારી નીતિને હું દશામાં ખતમ કરી નાખીશ. તને આ દશામાંની શક્તિનો હજી અણસાર આવ્યો નથી, પણ જે દિવસે તને મારા ત્રિશુલનો બેટો થયો ને, એ દિવસે ચૌદે લોકમાં તને સંતાવવાની જગ્યા નહીં મળે. હું મારા ભક્તોના આનંદને ઓસરવા નહીં દઉં. હિયે ગરવી રે ગુજરાતમો, દશામાં તમારો અટ છે. હિયે ગરવી રે ગુજરાતમો, દશામાં તમારો અટ છે. તમે વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો, મારી વટ છે.
કાલે તો ગરબામાં મજા પડી ગઈ નહીં? હા આશા, માં દશામાના ગરબા ગાવાથી અંતર્મનમાં આનંદ પ્રાપ્ત થાય છે. પણ રોહિત, નોકરીનું શું થશે? માં દશામાં કરે તે ખરું. જોરગુ, ગુલાબનું ફૂલ. તો પછી ચાલ સુંગી લઈએ. લાગે છે તમારા હાડકા ખોખરા કરવા પડશે મારે. તું મને મારીશ? મને છોકરો નાનો આપણને મારવાની વાત કરશે? તમે તો સાત છો, પણ 70 હોય ને તો પણ વીણી વીણીને મારું. અને જો આ રોહિતનો ઉઠશે હાથ તો પહોંચાડશે શમશાન ઘાટ. અરે આ નાનું બચ્ચું અમને મારશે. આશા, તું ગભરાઈશ નહીં, આ મગતરાવને તો 2 મિનિટમાં પૂરા કરી દઈશ. Thank you.
રોહિત, દશામાની દયાથી તમને કઈ વાગ્યું તો નથી ને? ના આશા, માં દશામાં સદાય આપણી સાથે જ છે. તો ચાલો હવે જઈએ. પધારો દેવી, પધારો. પણ દેવી, સદાને માટે સ્મિત રેલાવતું, શાંત રહેતું, દિવ્ય ઉજાસ વાળું મુખમંડળ આજે અતિ અતિ લાલ, ભયાનક ખેંચાયેલી ભ્રુકુટી, અંગાર વર્ષાવતી આંખો, આવું અનુચિત સ્વરૂપ મેં ક્યારેય નથી જોયું. હા પ્રભુ, તમારી વાત તદ્દન સાચી છે. પણ પૃથ્વી લોક પર કાળા કળિયુગની કન્નડગત વધતી જાય છે. હું દશામાં મારા ભક્તોનું રક્ષણ કરું છું અને હંમેશા કરતી રહીશ. પણ આ કળિયુગની કોઈ પણ કાળી રમતને સફળ નહીં થવા દઉં. દેવી, તમારી શક્તિનું માપ કાઢી શકાય તેમ નથી. હા પ્રભુ, મારી ખેંચાયેલી ભ્રુકુટીનું ફક્ત એક જ કિરણ કળિયુગને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. દેવી, શાંત થાઓ. આ યુગ કળિયુગનો છે, એટલે એનો પ્રભાવ જરૂર પડતો હોય છે. એ પોતાનું મહત્વ વધારવા, પોતાની શક્તિ સિદ્ધ કરવા માટે ઝઝૂમી રહ્યો છે. દેવી, અત્યારે કળિયુગ ધર્મને મૂકી અધર્મના માર્ગે જઈ રહ્યો છે, પુણ્યને મૂકી પાપના માર્ગે જઈ રહ્યો છે. અત્યારે તે પોતાની શક્તિનો અનુચિત ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ જ્યારે જ્યારે શક્તિનો અનુચિત ઉપયોગ થયો છે, ત્યારે સજાનો યોગ બન્યો છે. માટે કળિયુગનો પણ સજાનો યોગ આવશે. સમય આવે, તમે એનું અભિમાન ઉતારશો, એવું અમારું કથન છે. આશા, અત્યાર સુધી આપણે જે કરકસર કરેલી, જે પૈસા બચાવેલા છે, તે પૈસા લાવ. આપણે મકાન ભાડાના પૈસા આપવાના છે. અત્યારે હાલ એક રૂપિયો પણ નથી અને નોકરીના પણ ઠેકાણા નથી. પણ રોહિત, બધા પૈસા મકાન માલિકને આપી દઈશું તો આપણે હાથે પગે થઈ જઈશું, પછી ઘર કેમ ચાલશે? જો આશા, મકાન માલિકને આપણે ભાડું નહીં આપીએ તો ઘર ખાલી કરવું પડશે. આપણે માથે તો બેઉ બાજુથી આફત છે. હે મા દશામાં, તું જે કરે તે ખરું. રોહિત, આ શું થઈ ગયું? આપણે તો માં પૈસા મોકતા હતા, તો કાકરા કાકરા ક્યાંથી આવ્યા? આપણે લૂંટાઈ ગયા, આપણા માથે આપ ફાટ્યું. રોહિત, આશા, આ શું થઈ ગયું? આપણે શું કરીશું? પૈસા હતા તે પણ ગયા, આ કાંકરા ક્યાંથી આવ્યા? રોહિત, મને પણ કઈ સમજાતું નથી, નસીબ આપણી સાથે કેમ રમત રમે છે. હા આશા, ચારે કોરથી મુસીબતો આપણને ઘેરી રહી છે. માર્ગ પણ કઈ જડતો નથી. માં દશામાનું સ્મરણ કઈક માર્ગ બતાવશે.
હે માં દશામાં, મારા જીવનની પગથાળમાં આમ કાંટા ને કાંકરા કેમ વેરાતા જાય છે? માં, અમારાથી તો એવી કેવી ભૂલ થઈ છે કે હવે સુખ પણ અમને સમણા જેવું લાગે છે? માં, જાંજવાના ઝરણા જેમ દેખાય છે પણ મળતા નથી, તેમ સુખ પણ દેખાય છે પણ નજીક આવે તો છેટું ચાલ્યું જાય છે. માં, મારી પાસે કંઈ નથી, જ્યાં જાઉં છું ત્યાં પાછો પડું છું. તારા વિશ્વાસના વાહન મધ દરિયે ડૂબતા હોય તેમ લાગે છે. માં, આવા કપરા કાળમાં તું અમારી સંભાળ નહીં લે તો અમારું બેલી કોણ થાશે? માં, મારી આશા અને મુન્નાનું શું થશે? માં, હવે અમારું શું થશે? નથી નોકરી કે નથી ધંધો, હું તો માં આજે નોધારો થઈ ગયો છું. હવે તું જ કહે માં, હવે અમે શું કરીએ? ક્યાં જાઉં માં? તું જ મારું જીવન છે, તું જ મારો આસરો છે, તું જ મારા ઉના ઉમંગનું કિરણ છે. માં, તું જ મારા ભરોસાની નાવડી છે અને તું જ મારી પતવાર છે માં. હે માં દશામાં, તું જ અમારી આશાનું કિરણ છે. કગરવું હોય એટલું કગરી લો, કરવી હોય એટલી પ્રાર્થના કરી લો, પણ આ કળિયુગ આગળ તમારી દશા મનુ જોર નહીં ચાલે. હું કોણ? કળિયુગ. આવો ચંદુ શેઠ, આવો. રોહિત ક્યાં છે? અરે, એ બહાર ગયા છે, બસ આવતા જ હશે. મમ્મી મમ્મી પપ્પા આવ્યા. લો, આવી ગયા. ઓહો, ચંદુ શેઠ તમે? રોહિત, મકાન ભાડાનું શું થયું? 4 મહિના થઈ ગયા, રોજ રોજ વાયદા કરે છે. શેઠજી, મારી નોકરી ચાલી ગઈ છે, હું બીજી નોકરીની શોધમાં છું. અમારા પર એટલી દયા કરો, બીજી નોકરી મળતા જ તરત જ તમારા મકાનના ભાડાના રૂપિયા ચૂકવી દઈશ. જો રોહિત, તારી જે નોકરી હતી એ તો તે ગુમાવી દીધી, હવે બીજી નોકરી તને ક્યારે મળશે? હું હવે રાહ નહીં જોઉં, મારે મકાન ભાડાના રૂપિયા અત્યારે જ જોઈએ, નહીતર મકાન ખાલી કરી દે. શેઠ, મને થોડો સમય આપો તો સારું. બસ બસ, મારે તારી કોઈ દલીલો સાંભળવી નથી. એક ઘર. શેઠ, અત્યારે અમે ક્યાં જઈશું? એ બધું મારે નહીં જોવાનું, ચલો નીકળો એટલે ઘરને તાળું મારી દઉં. એ નીકળો બહાર. શેઠ શેઠ, મને થોડો સમય આપો તો સારું. એ, તારું બાકીનું ભાડું આપી જા અને પછી સામાન લઈ જા. ચાલો નીકળો, ચાલો. અરે ચાલો. અમે એમને આપણને કેમ બહાર કાઢ્યા? બેટા, એ મકાન એમનું હતું. હવે આપણે ક્યાં રહીશું? બેટા, જ્યાં દશામાં લઈ જશે ત્યાં રહીશું. આશા, હવે તો કોઈ આરો ના રહ્યો. રોહિત, જ્યાં સુધી લમણે રજડવાનું લખાયું હશે ત્યાં સુધી રજડીશું. ગામની ભાગોળે, તળાવે, ખેતરે, જ્યાં માં દશામાં રાખશે ત્યાં રહીશું અને માં દશામાંને કાલાવાલા કરીશું. આશા,
દુઃખ સામે હારી ના જવાય, કપડી કસોટીમાં પણ હિંમત રાખી આગળ વધીશું. મા દશામાં જરૂરથી આગળ વધારશે. આગળ વધીશું એમ આગળ કઈ રીતે વધશો? અરે તમારો રસ્તો તો આ કળિયુગ રોકીને બેઠો છે. સારા દિવસો શું તમારી દશામાં લાવશે? આ કળિયુગ તમારી સામે પડ્યો છે. નારાયણ નારાયણ. માતે, માતે આ કળિયુગે તો ભારે કરી. અરે સૌ પ્રથમ તો એણે તમારા ભક્તની નોકરી છીનવી લીધી, અને બાકી હતું તે એનું ઘર પણ છીનવી લીધું માતે. હા દેવર્ષિ, હવે તો આબ એમનું ઓઢણ અને ધરતી એમનું પાથરણ બનશે. પરંતુ માતે, તમે આમ ક્યાં સુધી જોયા કરશો? દેવર્ષિ, આ કળિયુગને જેટલા ખેલ એને ખેલવા હોય એટલા ખેલી લેવા દો. અરે પણ માતે, આ કળિયુગ તમારા ભક્તની પાછળ કેમ પડ્યો છે? દેવર્ષિ, આ કઠણ કળિયુગમાં મારી ભક્તિનું પ્રમાણ વધ્યું છે. ત્યારે કળિયુગ પોતાનું મહત્વ વધારવા માટે મારા ભક્તને કન્નડગત કરે છે. પણ આ કળિયુગને એ ખબર નથી કે એનું દુઃસાહસ એક દિવસ એને ભારે પડશે. હું દશામાં કોઈને ના છોડું તો કળિયુગને કેમ છોડું? એને પણ સાતમા પાતાળે જઈને પછાડું. મારા ભક્તો તો મારી ભક્તિ કરી દુઃખના દાવાનળમાંથી ઉગરી જશે. સમય આવે તમને પણ સમજાઈ જશે દેવર્ષિ. એટલે માતે, તમારા કહેવાનો આશય એટલો છે ને કે હજુ સુધી તમારા ભક્ત ઉપર તમારી કૃપાનો સમય પાક્યો નથી? હા દેવર્ષિ, પીડાયુક્ત આ સમય તેમના અંતરમનને ચારણી કરી દેશે, છતાંય મારી ભક્તિને નહીં છોડે. નારાયણ નારાયણ. માતે, તમારી લીલા તો અપરંપાર છે.
રોહિત, હવે મારાથી નહીં ચલાય, હું બહુ થાકી ગઈ છું. આશા, ચિંતા ના કર, નજીકમાં જ મારા મામાની દીકરીનું ઘર આવે છે, મારી બેન જરૂર આશરો આપશે. રોહિત, આવા કપરા સમયના વિચાર માત્રથી જ મારું કાળજુ કાંપવા લાગે છે. આપણે ક્યાં હતા અને ક્યાં આવી ગયા? હા આશા, એક પળમાં પંખીનો મારો વેર વિકેર થઈ ગયો. આપણા જીવનની ગાડી ક્યારે પાટા પર આવશે એ જ સમજાતું નથી. આશા, સો નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી હોય છે, તે ભૂલવું ન જોઈએ. અરે તમારા અંતરની આશા, આ કળિયુગ ક્યારેય પૂરી નહીં થવા દે. આ કળિયુગની તાકાત આગળ તમારી દશામાં પણ પાંગડી સાબિત થશે. તમે જ્યાં જશો એની પહેલા આ કળિયુગ પહોંચી જશે. હવે જોઉં છું તારી બેન તને કેવી રીતે ઓળખે છે. બેન, હું રોહિત, તારો ભાઈ. કોણ રોહિત? તારી ફોઈનો દીકરો મને ના ઓળખ્યો? મારે કોઈ ફોઈ નથી, તો કોની ફોઈનો દીકરો? આવી પડે છે બનાવટ કરવા, ગળે પડવું છે કે શું? ક્યાંથી ચાલે આવે છે આવા ભિખારા જેવા? ન જાણ ના પહેચાન, મેં તારા મહેમાન. બેન, મારે આજે તારા આશરાની જરૂર છે. એ ભાઈ, ચાલતી પકડ. આ કોઈ ધર્મશાળા નથી કે બધાને આશરો મળે. હમ, ક્યાંથી ચાલે આવે છે? હમ, નીકળો અહીંથી. આશા, લાગે છે કે માટી દશા બેઠી છે, પોતાના પણ પારકા ગણે છે. પણ તું ચિંતા ના કર, માં દશામાં એ જરૂર રસ્તો બતાવશે. રોહિત, મને તમારા વાત પર વિશ્વાસ છે, પણ આ ફૂલ જેવા આપણા મુન્નાને તો જુઓ, એની શું હાલત થઈ છે? આપણે તો મોટા છીએ, પણ આ નાના પારેવડાનો શું? એણે તો આ જગત સરખી રીતે જોયું પણ નથી. આશા, કર્મની કઠણાઈ સમજ કે આપણી કોઈ ભૂલ સમજ ખબર નથી પડતી, પરંતુ અંતરના ઊંડાણમાં દશામાં પરનો વિશ્વાસ કહે છે કે આપણા જીવનમાં સુખનું કિરણ માં દશામાં જરૂરથી પ્રગટાવશે. તમારા જીવનમાં સુખનું કિરણ નહીં ઉગે જ્યાં સુધી આ કળિયુગનું પગલું તમારા પગલાથી આગળ છે. મારા ઉભા
દશા માડી યાદ આવતી હર ઘડી હર પાન હા બળે છે તો હર ઘડી હર પાન હા બળે છે તો મારું દશા માં તને યાદ કરું ડગલે ને પગલે મને દશા માડી યાદ આવતી નારાયણ નારાયણ માતે આપને કશું જ નથી થતું તમારા ભક્તો ઉપર પડી રહેલા દુઃખને જોઈને મારું તો હૃદય દ્રવી ઉઠે છે અને આપ અહીંયા તમારા ચિત્તને શાંત રાખીને મંદ મંદ હસી રહ્યા છો માતે દેવશ્રી દેહનું દુઃખ અને મનનું દુઃખ એ તો ક્ષણિક માત્ર છે મારા ભક્તો પર પડતું દુઃખ એને મારી વધુ ને વધુ સમીપ લાવે છે મારા પર એની શ્રદ્ધાના તારના તાતણા સંધાશે એ શ્રદ્ધાના તાતણે હું મારા ભક્તનું રક્ષણ કરીશ કળિયુગને એ ખબર નથી કે સમય આવે એના કાળા ત્રાસમાંથી હું મારા ભક્તોને ઉગારી જ લઈશ નારાયણ નારાયણ મમ્મી મમ્મી મને ભૂખ લાગી છે બેટા હું શું કરું રોહિત મુન્નાને બહુ ભૂખ લાગી છે હવે આપણે શું કરીશું આશા દરેક જગ્યાએથી જાકારો જ મળે છે ક્યાં જવું શું કરું મને કંઈ પણ સમજ નથી પડતી અરે આશા સામે કઈ ફળ જેવું દેખાય છે હું હમણાં જ લઈને આવું છું સાલા ચોરોટા આજે તું પકડાઈ ગયો છે કેટલા દિવસથી મારા ખેતરમાં તું પેધો પડ્યો છે આજે તું હાથો હાથ પકડાઈ ગયો છે મફતનું ખાવા નીકળી પડ્યા છો અમે ચોરી નથી કરી હું ચોર નથી અમે ચોરી નથી કરી આજે તો ફેસલો મુખી બાપા કરશે ચાલ એ ચોર નથી હું ચોર નથી અરે અમે ચોરી નથી કરી અમે ચોરી નથી કરી સાંભળો આ તો મારો મુન્નો ભૂખ્યો હતો અરે ચોર એટલે આ રોટી પડતી આજે મુખી બાપા મને ચોરી કરશે ચાલ છોકરાઓ શું ચાલે છે આજકાલ ગામમાં બધું બરાબર છે આજકાલ ગામમાં ચોરીઓ બહુ થાય છે એ ચોર પકડાયો કે નહીં ના બાપુ હજુ ચોર પકડાયો જ નથી તો તમે બધા શું કરો છો છોડી દો એમને પકડી લાવો એ ચોરને મારા ખબર પાડી દઉં તને મુખી બાપા આ ચોરટાને મારા ખેતરમાંથી દૂધી ચોરતા મેં પકડ્યો છે આજ સુધી મારા ખેતરમાં જેટલી પણ ચોરી થઈ છે ને એમાં આનો જ હાથ છે ના ના અમે કોઈ ચોરી નથી કરી આ તો મારા મુન્નાને ભૂખ લાગી હતી એટલે મેં ખેતરમાં ખાવાનું શોધવા માટે ગયા હતા ચોરી કરનારને આ ગામમાં કોઈ માફી મળતી નથી અને ચોરી કરવા વાળાને આ ગામમાં કડકમાં કડક સજા કરવામાં આવે છે આજે તને ખબર પડી જશે કે ચોરીની સજા કેટલી કપરી છે ચાલ ચાલ ચોરીઓ કરવી છે ખબર પડશે કે કેવી રીતે ચોરી થાય છે હવે કેવી મજા આવે છે ખબર પડે છે ને હે મા દશામાં હવે તો તમારી આંખો ખોલો ક્યાં સુધી આંખો બંધ રાખી આવા તમાશા જોયા કરશો હું તો માનતી હતી કે ખરા સમય મા દશામાં સહાય કરે છે જો આજે તું નહીં આવે ને તો તારી ભક્તિના પ્રમાણ લજવાશે મા તારા સ્વરૂપ પર કે તારા સત પર કોઈ ભરોસો નહીં રાખે હે મા દશામાં આજે તને તારી દીકરી બોલાવે છે માં મારી વારે આવો મારા રોહિતની રક્ષા કરો માં જય દશામા 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 જય દશામા
જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં. નારાયણ નારાયણ, વાહ માતે વાહ, આખરે તમે તમારા ભક્તનો સાદ સાંભળ્યો ખરો. અને કળિયુગને એની મર્યાદાનું ભાન કરાવવા માટે આખરે તમે તમારી દીકરીની પ્રાર્થના સાંભળી ખરી? હા દેવશ્રી, કળિયુગને એની મર્યાદાનું ભાન કરાવવું જરૂરી હતું. દેવશ્રી, આ કળિયુગનો યુગ છે, માટે હું કળિયુગ પર દયા રાખું છું. જો તે પોતાની જાતને નહીં બદલે તો એણે મારા ક્રોધનો ભોગ બનવું પડશે. નારાયણ નારાયણ, સત્ય વાચ માતે, સત્ય વાચ. ઉદ્ધત વર્તન કરનારને અવશ્ય સજા મળવી જોઈએ. આ કળિયુગને પણ એની ભૂલની સજા અવશ્ય મળવી જોઈએ માતે. આશા, તમે અહીં શાંતિથી બેસો. હું હમણાં જ કંઈ કામકાજ કરીને મુના માટે ખાવાનું લઈને આવું છું. અને હા, આ જગ્યા છોડીને ક્યાંય જતા નહીં. સારું, અમે આ જગ્યા છોડીને ક્યાંય નહીં જઈએ. બેટા, હું હમણાં જ તારા માટે ખાવાનું લઈને આવું છું. મમ્મી, આ કળિયુગનું પગલું ભલે એક વખત પાછું પડ્યું, પરંતુ હવે પાછું નહીં પડે. હવે તમારી દશા મને સમજાશે કે આ કળિયુગની શક્તિ કેટલી ખતરનાક છે. મમ્મી, મમ્મી. અરે બેટા મુન્ના, તને તો તાવ આવ્યો છે. પાણી, પાણી, પાણી. બેટા તું ધીરજ રાખ, હું હમણાં જ પાણી લઈને આવું છું. પાણી, 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 પાણી.
પાણી પાણી મુન્ના 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 મારા દીકરા તું ક્યાં ચાલ્યો ગયો ક્યાં શોધું મારા લાલ તને તું ક્યાં ચાલ્યો ગયો છે મુન્ના મુન્ના ક્યાં શોધું ક્યાં શોધું મારા લાલ તને તું ક્યાં ચાલ્યો ગયો છે મુન્ના જો મને આવી ખબર હોત તો હું તને છોડીને ક્યારેય ના જાત મુન્ના હે મા દશામા તમે ક્યાં છો તમારું નામ લેતા લેતા મેં મારું આખું જીવન વિતાવી દીધું પણ આજે આજે મારું કોઈ બેલી નથી તું મારી ભાર લેવા આવ માં મને મને મારો દીકરો પાછો આપ નહીતર નહીતર હું મારા પ્રાણ આપી દઈશ ના બેન ના મોત એ સમસ્યાનો ઉકેલ નથી અરે તમારી માથે એવા તે કયા દુખના ડુંગર તૂટી પડ્યા છે કે એક આખે શ્રાવણ અને બીજી આખી ભાદરવો વહી રહ્યો છે બેન જ્યારે માઠી દશ આવે છે ને ત્યારે તેને કોણ સુધારે માથે દુખના ડુંગર ખડકાયા છે મને મરી જવા દો બેન મને મરી જવા દો આશા આશા લે આ ખાવાનું મુન્નાને આપી દે ક્યાં ગયો મુન્નો રોહિત હું મુન્ના માટે પાણી લેવા ગઈ અને હું જ્યારે પાછું આવીને જોયું ને ત્યારે આપણો મુન્નો નતો ચાલ્યો ગયો મને નથી ખબર એ ક્યાં ગયો મુન્ના ક્યાં ગયો મુન્નો મને નથી ખબર મારા લાડગેલા રતન મારા દીકરા ક્યાં ગયો તું મને નથી ખબર ભાઈ લુછી ના ખાંસુ હું તમને તમારા દુઃખોમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવીશ હું તમને કહું ને તે માર્ગે તમે ચાલી નીકળો જરૂર તમારા દિવસો બદલાઈ જશે બેન અમે શું કરીએ જ્યાં જઈએ છીએ ત્યાં મોતીની જગ્યાએ છીપલા હાથ લાગે છે ફૂલોની જગ્યાએ કાંટા અને અનાજની જગ્યાએ પથરા હાથ લાગે છે અરે ભાઈ એવું ના બોલો જ્યારે ચારેકોર અંધકાર છવાય છે ત્યારે સતના પ્રકાશનું કિરણ ઝળહળતું હોય છે બેન આ દુઃખના દરિયામાંથી બહાર નીકળવું હોય તો હું તને ઉપાય બતાવું હા બેન હા બેન હા હવે આ દુઃખ નથી સહેવાતું બેન આજે જો અમારું દુઃખ દૂર થતું હોય ને તો અમે અમારા પ્રાણના ભોગે પણ તમે કહેશો એ કરવા માટે તૈયાર છીએ હું જેવું કહું ને તેવું જો કરશો તો છીપલા મોતી બની જશે કાંટા ફૂલ બની જશે અને પથ્થર પકવાન બની જશે અને તમારો કેલૈયો કુંવર તમારી કાંધે રમતો થશે જલ્દી બતાવો એવો તે કયો ઉપાય છે જેથી અમારું સગળું દુઃખ દૂર થઈ જાય ભાઈ ધરતીમાંથી જાગતી જ્યોત છે પ્રગટ પરચાળુ દેવી છે તમે માં દશામાનું વ્રત કરો તમારા જીવનની ભાગ્યરેખા બદલાઈ જશે ભાઈ તમે તમારું જીવન માં દશામાને સોંપી દો માં દશામા તમારી આધી વ્યાધિ ઉપાધિને દૂર કરી તમારા ભાગ્યની રેખામાં સુખની રંગોળીને મેઘધનુષના રંગે રંગી દેશે તમે કહેશો એ બધું જ અમે કરવા માટે તૈયાર છીએ
પણ માથે આભ અને નીચે જમીન છે, ત્યારે દશામાનું વ્રત કેવી રીતે કરવું? માં, દશામાનું વ્રત કરવા ધૂપ દીપ ને નૈવેદ્યની જરૂર નથી પડતી. બેન, આ દશાફળનો દોરો બાંધી દઉં તારા જમણા હાથે. નવ દિવસના નવ ઉપવાસ કરજે અને દસમો દિવસ માં દશામાનો. જો તારા જીવનમાં સુખ સંપત્તિ અને ખોવાયેલ સંતતિ પાછી આવે તો જાણજે કે માં દશામાનો પ્રતાપ છે. દસ દિવસમાં તારા લલાટના લેખ બદલાઈ જાય તો જાણજે માં દશામાના વ્રતનો પ્રતાપ છે. લે ભાઈ, તને પણ દશાફળનો દોરો બાંધી દઉં. હવે જો તારા ભાગ્યની રેખા બદલાઈ જશે, જ્યાં તું હાથ નાખીશ ત્યાં કચરામાંથી કંચન, ધૂળમાંથી ફૂલ અને પથ્થરમાંથી પૈસો તને પ્રાપ્ત થશે. બેન, તમે તો અમારું ભાગ્ય બદલવા આવ્યા હોય એવું લાગે છે. અમે બંને પતિ પત્ની માં દશામાનું વ્રત કરીશું. આ પંડમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી અમે દશામાનું વ્રત કરીશું. જોજો રોહિત, લાગે છે આ સાક્ષાત દશામાં જ હતા, પણ આપણે એમને ઓળખી ના શક્યા. મોરાગઢની માતા, આપણું માવતર, આપણી આખરી સમક્ષ હતા અને આપણે તેમને ઓળખી ના શક્યા. હે માં દશામાં, તમને અમારાથી આટલો જ પ્રેમ હતો તો પછી અમારાથી પડદો કેમ રાખ્યો? માં નહીં આશા, માં દશામાં આપણને માર્ગ બતાવવા આવ્યા હતા, આપણને દુઃખના દરિયામાંથી તારવા આવ્યા હતા. માં દશામાનું વ્રત આપણે પૂર ઉમંગથી કરીશું. આ પંડમાં પ્રાણ હશે ત્યાં સુધી કરીશું.
હે કળિયુગ, તું તારું કાર્ય કરે, એમાં મને કઈ જ વાંધો નથી. જ્યાં ધર્મ કે નીતિ નથી પણ પાપ છે, તે જગ્યાને તું તારું કાર્યક્ષેત્ર બનાવે તેનો મને કોઈ જ વાંધો નથી. પરંતુ તે તો મારા ભક્તો, જે મારી સેવા પૂજા અર્ચના કરે છે, તેમને તે બહુ જ હેરાન કર્યા છે. હવે તને મારા કોપથી કોઈ નહીં બચાવી શકે, કોઈ નહીં. આ મને શું થઈ રહ્યું છે? દશામાના ત્રિશુળમાંથી નીકળતું તેજ મારી આંખો અને કાયાને બાળી રહ્યું છે. લાગે છે દશામાની શક્તિ ઘણી વધારે છે. હે કળિયુગ, તું તારી શક્તિને સવાઈ સિદ્ધ કરવા માટે ગમે તેટલી મથામણ કરીશ, પણ હું દશામાં તને કોઈ કાળે સફળ નહીં થવા દઉં. હું આજે મારા ભક્તના દીકરાને તારી ચુંગાલમાંથી છોડાવવા આવી છું. અકડિયોગની ચુંગાલમાંથી આજ સુધી કોઈ છૂટ્યું નથી અને ભવિષ્યમાં છૂટશે પણ નહીં. આ ઠોકરા પર લગાવેલી મારી માયાજાળને કોઈ પણ ભેદી શકે તેમ નથી. હે કળિયુગ, તારું અભિમાન જ તારા નાશનું કારણ બનશે. લે હવે તું પણ જોઈ લે મારી દિવ્ય શક્તિ સ્વરૂપ આ મારું ત્રિશુળ, તારી રચેલી માયા જાળ જ નહીં તને પણ બાળીને ભસ્મ કરી દેશે. હવે મારાથી બચી શકાય તો બચી જો. મારાથી બચી શકાય તો બચી લે. પ્રભુ, પ્રભુ, ઓ ઓ ઓ
પ્રભુ 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 બચાવ બચાવ પ્રભુ 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 મારી રક્ષા કરો. દશામાનું ત્રિશુળ મને મને ભસ્મ કરી દેશે. મને બચાવો પ્રભુ, મને બચાવો. હે પ્રભુ, કળિયુગે મારો ગુનો કર્યો છે, આજે હું એને જરૂર સજા કરીશ. હે દેવી, તમારી વાત સત્ય છે. કળિયુગ, મેં તને પૃથ્વી પર જતા પહેલા જ કહ્યું હતું, પણ એ વચનનું પાલન તે નથી કર્યું. પ્રભુ, હું મારી શક્તિના અભિમાનમાં અંધ થઈ ગયો હતો, એટલે વિશ્વ શક્તિમાં દશામાને ઓળખવામાં થાપ ખાઈ ગયો. પ્રભુ પ્રભુ મને માફ કરી દો. હું માં દશામાને વચન આપું છું, જ્યાં તેમની સેવા પૂજા, ભક્તિ, વ્રત, જપ, તપ, ઉપવાસ થતા હશે ત્યાં હું કળિયુગ ક્યારે પગ નહીં મૂકું. હે કળિયુગ, આજે તું ભગવાન વિષ્ણુના શરણે આવ્યો છે, માટે હું તને જીવત દાન આપું છું. પરંતુ આજ પછી જો મારા ભક્તોને હેરાન કર્યા છે ને, તો તારો નાશ મારા હાથે નક્કી છે. હે દેવી, તમે તમારા ક્રોધને શાંત રાખો. હવે પછી આ કળિયુગ કોઈ પણ શક્તિના ભક્તને હેરાન નહીં કરે અને એને ત્રાસ નહીં આપે, કારણ કે આજે આજે એને તમારો અનુભવ થઈ ગયો છે. ભલે પ્રભુ. આપણો દીકરો પાછો આવી ગયો. હા સા, આપણો મુન્નો આપણને માં દશામાં પાછો આપ્યો. તમારા દીકરાના પ્રેમમાં ગાંડી ગેલી થઈ ગઈ હતી. તમે તો આંખના પલકારામાં સુખના સાગર છલકાવી દીધા. અમારો ઓલવાઈ ગયેલો દીપક તમે ફરીથી પ્રગટાવી દીધો. માં દીકરી, તમે મારું વ્રત ધારણ કર્યું છે, તમે લોકો મારા પોતાના છો. હું દશામાં ધરતીના છેડા સુધી તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહીં રહેવા દઉં. આખું જગત જાણશે કે દશામાના વ્રતમાં કેટલી તાકાત છે. આજે કળિયુગને તેની જગ્યા દેખાડી તેની માયાજાળમાંથી હું તમારા દીકરાને છોડાવી લાવી છું. માં, તમે તો મારું જીવન ધન્ય બનાવ્યું છે. અમે તો તમારા ઋણી છીએ. નહીં દીકરા, હું મારા ભક્તોને ક્યારેય મારા ઋણી નથી ગણતી. હવે તે તમે જેમ જેમ ડગલા ભરશો અને પગલા પાડશો, તેમ તેમ હું દશામાં તમારા માર્ગમાં પુષ્પો ફેલાવીશ. દીકરા, તમે જેમ આવ્યા હતા તેમજ પાછા વળજો. હું તમારા સર્વ દુઃખને ટાળી તમારું જીવન મંગલમય બનાવીશ. માં, સદાને માટે અમારા પર દયા કરજો, અમારું કલ્યાણ કરજો. માં, હે દીકરી, હું દશામાં તમારી સાથે હંમેશા છું. જ્યાં સુધી સૂર્ય ચંદ્રનું તેજ તપશે, ત્યાં સુધી મારા ભક્તો ઉપર મારી દયા દ્રષ્ટિ હંમેશા રહેશે. જય દશામાં. જય દશામાં.
હું દશામાં તે મારા ભક્તો પર ખોટી ચોરીનું આડ ચડાવી તેને કોડાનો માર ખવડાવ્યો છે, પણ એ કોડાના મારને બદલે ફૂલના હારનો માર કરનાર બીજું કોઈ નહીં, હું જ હતી. તે મારા ભક્તને ખોટી રીતે હેરાન કર્યા છે, પણ હવે તું એની માફી નહીં માંગે તો તારા દૂધીના વાડીના વેલાને સૂકવી નાખીશ. નહીં માં, માં તું મને માફ કરી દે, માં તું મને માફ કરી દે, મને માફ કરી દે માં, મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે માં, માં તું આટલો ગુનો મારો માફ કરી દે માં. હું તમારા ભક્તો આગળ મારી પાઘડી ઉતારીને માફી માંગીશ માં, મને માફ કરી દે માં, દશામાં મને માફ કરી દો માં, માફ કરી દો માં. જો આવતીકાલે એ લોકો આવે ને તો તું એમને રાજી કરી દેજે, તો હું દશામાં તારા પર રાજી થઈશ. જય માં દશામાં, મને માફ કરી દો માં, મને માફ કરી દો માં, મને માફ કરી દો. મને માફ કરી દો, હું તે દિવસે ભાન ભૂલ્યો હતો. મેં એક દૂધીની ચોરી માટે તમારી પર આરોપ મૂક્યો હતો. લોકો ભૂખ્યાને માટે તો સદા વ્રત ખોલે છે, અને મેં તમારા પેટના અગ્નિને ઠારવાને બદલે ખોટું વાળ ચડાવ્યું હતું ભાઈ, તમારા ઉપર અત્યાચાર કરાવ્યો હતો. મને માફ કરી દો ભાઈ, તમારે જેટલી જોઈએ ને એટલી દૂધી તમે અહીંથી લઈ જાઓ ભાઈ. નહીં ભાઈ, એમાં તમારો કોઈ વાંક ન હતો, એ સમય મારા નસીબની રેખા આડી ફાટી હતી. ભાઈ, પણ જ્યારે દશામાં રહી જશે ને ત્યારે તો રખડતાને પણ રાજ કરાવે છે. જ્યારે જીવનમાં બધું બદલાય છે ને ત્યારે દુશ્મન પણ દોસ્ત બની જાય છે. લો ભાઈ, મારા તરફથી આ દૂધી લેતા જાઓ. ભલે, અમે તમારું માન રાખીએ છીએ. જોયું આશા, આ છે માં દશામાંનો ચમત્કાર. જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં. હે સરોજ, સરોજ જાગ. હું માં દશામાં. દીકરી, તારી આંગણે અતિથિ બનીને આવેલા તારા ભાઈ ભાભીને તે ઝાંકારો આપ્યો જેને તે ભિખારી માની અને ઘરમાંથી દૂધકારી કાઢ્યા હતા, પરંતુ એ બીજા કોઈ નહીં, તારા સગા ભાઈ ભાભી હતા. આવતીકાલે પરોઢિયે એ તારા આંગણે આવશે. તું એમની આગતા સ્વાગતા કરજે અને તું તારી ભૂલ સુધારજે. સરોજ, આ સપનું નથી પણ હકીકત છે. હું જાઉં પછી જો મારા કંકુ પગલા પડે ને તો માનજે કે માં દશામાં આવી હતી. આ સપનું હતું? અરે માં, માં હે માં દશામાં, મને માફ કરો માં, હું અપરાધી છું માં. મારા ભાઈ ભાભી મારા આંગણે આવ્યા, હું તેમને ઓળખી ન શકી માં. માં, હું બહુ ખરાબ છું માં. મારા ભાઈ ભાભી હવે જ્યારે મારા ઘરે આવશે ત્યારે હું તેમની માફી માંગીશ માં, અને એમનો યોગ્ય સત્કાર કરીશ માં. જય દશામાં, મને માફ કરજો. જય દશામાં, જય દશામાં, જય દશામાં. ભાઈ,
ભાઈ, સારું થયું તો મેં આવી ગયા. હું તમારી રાહ જોઈને બેઠી હતી. સારું થયું મારા આંગણે તમારા પાવન પગલા પાડ્યા હો. મને બહુ ગમ્યું હો. હા બેન, અમે તો અચાનક જ તમારા ઘરે આવ્યા. પણ ઘણા દિવસે બેનની યાદ આવી હો. નહીં બેન, આ તો અહીંથી નીકળતા હતા એટલે તમને મળવા આવ્યા. હા હા, જો જમીને જવાનું છે, જમવાનું તૈયાર છે હો. ના ના, પણ બેન અમારે માં દશામાનું વ્રત છે અને અમે જમીશું નહીં. મેં કહ્યું ને, જમીને જ જવાનું છે, જમ્યા વગર નહીં જવા દો. બેન, તારા અંતરનો ભાવ છે એટલે મેં જરૂર જમીશું, પણ એ પહેલા અમારે વ્રત હોવાથી માં દશામાને થાળ ધરાવી દેજો. હા હા, ચાલો આપણે સાથે મળીને થાળ ધરાવીએ. હા ચાલો.
હે ચંદુ શેઠ, જાગ, હું દશામાં. જાગ. તે રોહિત અને આશાની રહેવાની છત છીનવી લઈને મારો બહુ મોટો અપરાધ કર્યો છે. કળિયુગની માયા શક્તિને કારણે તું ભાન ભૂલ્યો હતો. હવે હું દશામાં તને આદેશ આપું છું, તું રોહિત અને આશાને શોધી કાઢ, એમનું મકાન પાછું આપ, અને જો તું એવું નહીં કરે, જેમ આશા અને રોહિત દર દરની ઠોકરો ખાય છે, એમ તું પણ દર દરની ઠોકરો ખાઈશ. માં, 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 મારો આટલો ગુનો માફ કરો, માં, આટલો ગુનો મારો માફ કરો. હે શેઠ, તારા ગોદડાની નીચે જો, આશા અને રોહિતના મકાન પેટે હું તને ભાડાના પૈસા આપું છું. મારો આટલો ગુનો માફ કરો, માં, હું રોહિત અને આશાને શોધીને તેમની માફી માંગી લઈશ, માં, એમની પાસે માફી માંગીશ, માં, આ મકાનનું ભાડું પણ મારે નથી જોઈતું, માં, મારે ભાડું પણ નથી જોઈતું, અને અને આ મકાન પણ હું એમને સદાયને માટે સોંપી દઈશ, માં, સદાયને માટે સોંપી દઈશ, માં. નારાયણ નારાયણ, વાહ માતે વાહ, આપે તો આપના ભક્તનું ભાગ્ય જ બદલી નાખ્યું ને કાઈ. હા દેવર્ષિ, જેના પર મારી કૃપા વરસે છે તે ન્યાલ થઈ જશે, અને જેના પર મારો કોપ થાય એ પાયમાલ થઈ જશે. વાહ માતે, આપની લીલા અપાર છે, આપે તો કળિયુગની સર્વ શક્તિને છિન્ન ભિન્ન કરી નાખી માતે, હરે એના અભિમાનને આપે તો દહન કરી નાખ્યું માતે. દેવર્ષિ, હું દશામાં, જે મને પગે લાગે એને હું લાડ લડાવું છું, અને જે મારી સામે પડે એને હું રાડ પડાવું છું. વાહ માતે, આપની લીલા અપરંપાર છે, આપના વ્રતનો મહિમા અપાર છે માતે, અને એનો પ્રભાવ, એનો પ્રભાવ પારસ મળી ગયો છે. નારાયણ નારાયણ. જેમ સોનું ક્યારે રંગ નથી બદલતું, ગંગાના નીર ક્યારે અપવિત્ર નથી થતા, તેમ મારું વ્રત કરનાર ભક્તોને હું ક્યારે જીવનમાં દુઃખી નથી કરતી, હું એમની પડખી આંટે પહોર ઊભી રહું છું. નારાયણ નારાયણ. ક્યાં શોધવું અને ક્યાં તો શોધવું પડશે. હા રોહિત, મેં તને ક્યાં ક્યાં શોધ્યો, તને શોધવા કેટલી બધી જગ્યાએ ફર્યો રોહિત. એ દિવસે મારી ભૂલ થઈ ગઈ હતી, ઘડી બે ઘડીના આવેશ અને અહંકારમાં હું ભાન ભૂલી ગયો હતો. એ વાતનો રોહિત મને ખૂબ જ પસ્તાવો થાય છે. લે ભાયા ચાવી, આજથી આ મકાન તારું. નહીં શેઠ, એવું ના કહીશું. સમય આવે માં દશામાં દરેકને સાચી સમજણ આપે છે. શેઠજી, આ બધો ચમત્કાર માં દશામાંનો છે. કપરા સમયમાં લોકો અમારાથી દૂર ભાગતા હતા, અને આજે માની દયાથી તેજ લોકો અમને સામે ચાલીને બોલાવે છે. હા બેન, જેમના જીવનમાં માં દશામાની ભક્તિ છે તેમનું જીવન ધન્ય છે, ધન્ય છે તેમનું જીવન. ગલે ને પગલે મને દશા મારી સાથ આપતે, હો ડગલે ને પગલે મને દશા મારી સાથ આપતે. આપી ગરબાર લેતી રે હંભાર, આપી ગરબાર લેતી રે હંભાર, દયારૂ માં દશા મારી કરે બેરો પાર. ડગલે ને પગલે મને દશા મારી સાથ આપતી, હો ડગલે ને પગલે મને દશા મારી સાથ આપતી. બેટા રોહિત. હા બેટા આશા. માં, માં,
તમે બંને સુખ આપનાર, દીર્ઘાયુ આપનાર, સૌભાગ્યપૂર્ણ મારું વ્રત પૂર્ણ કર્યું છે, તેથી આજે હું તમને વરદાન આપવા આવે છું. આજે તમે જે માંગશો એ હું તમને આપીશ. માં, તમારા દર્શન કરી અમારું જીવન પાવન થઈ ગયું. આપો તો ભવભવની ભક્તિ આપજો. હે માં દશામાં, અમારી જીવન નૈયાને પાર ઉતારજો. તમે તો અમારા અંતરમનને જાણો છો માં, તમે તો કીડીના પગમાં બાંધેલા ઝાંઝરનો રણકાર પણ સાંભળી શકો છો. અમે શું માંગીએ? દીકરી, હું જાણું છું તારા અંતરની વાત. આજે જ હું તારા સાહેબના ઘરે પહોંચું છું. જો આવતીકાલે સવારે સૂરજના કિરણો સવાસેર સોનાની સાંકળ બની તારી ડેલી એ શુભ સમાચારના પ્રકાશ પાથરશે. જય દશામા. જય મા દશામા. જય મા દશામા. જય મા દશામા. રોહિતને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. હા માં. તેને આજે ને આજે પાછો નોકરીમાં બોલાવી લે. તે દિવસે તારું થયેલું અપમાન, એમાં રોહિત કે આશાની કોઈ ભૂલ નહોતી. તે કળિયુગની કરામત હતી. માટે હું જેમ કહું છું તેમ કર, નહીતર હું દશામાં તારી દશા હું ફેરવી નાખીશ. આ સપનું નહીં પણ હકીકત છે. આમાં 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 મારી ભૂલ થઈ ગઈ માં, મારી ભૂલ થઈ ગઈ માં. માં 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 આમાં માં 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 ભૂલ થઈ ગઈ માં, ભૂલ થઈ ગઈ માં. હું કાલે ને કાલે કાલે ને કાલે રોહિતને ફરીથી નોકરીમાં પાછો રાખી લઈશ. માં જય માં, જય માં દશામાં, જય માં દશામાં.
અરે સાંભળો છો, હવે આ છાપુ વાપુ મૂકો અને આને લઈને નિશાળે જાઓ. હવે તો દશામાની દયાથી સૌ સારાવાના થઈ ગયા છે, એટલે કાલે હવે આને લઈને તમે નિશાળે જજો. રોહિત, રોહિત! અરે સાહેબ, તમે મારા ગરીબ ના ઘરે? અરે ના ભાઈ, તું ગરીબ નથી, ગરીબ તો હું છું. તારા માથે તો મા દશામાનો હાથ છે. અને મા દશામા, મા દશામા તો નસીબની સરકાર છે. રોહિત, આશા, મારી ભૂલ થઈ ગઈ હતી. સાચું કારણ મા દશામાએ મને કીધું છે. અને ભાઈ, આવતીકાલથી નોકરી પર તું પાછો આવી જજે. હવેથી તારો પગાર જે હતો ને એના કરતા બમણો કરી દઈશ. અરે સાહેબ, તમે તે દિવસે અમારા ઘરે આવ્યા પણ અમારા ઘરનું પાણી ના પીધું. પણ લો, આજે તો અમારા ઘરનું પાણી પીશો ને. હા સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. કાલથી હું નોકરી આવી જઈશ. જય દશામા. જય દશામા. હે માં દશામા, તમારો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે. માં, તમે તો અમારું નસીબ બદલી નાખ્યું છે. દીકરા, માં દશામા તો અખિલ વિશ્વની શક્તિ છે. એના શરણે જે કોઈ આવે ને એ ક્યારે દુખી નથી થતો. પૂજારી બાપા, માં દશામાએ વેરાન બનેલા અમારા જીવનમાં કલ્પવૃક્ષનો એક છોડ વાવી દીધો છે. અમે જે ઈચ્છ્યું તે માં દશામાએ અમને આપ્યું છે. દીકરે, એટલે જ તો માં દશામાને દીનદુખિયાની દેવી કીધી છે. અને એટલે આજે પણ આપણા ગરવી ગુજરાતમાં સૌ કોઈ માં દશામાનું વ્રત કરે છે. પૂજારી બાપા, હું તો દશામાને વિનંતી કરીને કહું છું કે તમારી ભક્તિના મીઠા ફળ અમને ચખાડ્યા છે, એવા ભક્તિના મીઠા ફળ સૌ કોઈ ભક્તોને ચખાડજો. હે માં દશામા, હે માં, અમે તો તમારા બાળક છીએ અને તમારું ગીત જીવીશું ત્યાં સુધી ગાઈશું. બોલો દશામાની જય. બોલો દશામાની જય.